नहीं चलेगा, नहीं चलेगा, संविधान का ये अपमान, नहीं चलेगा, नहीं चलेगा। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ તરફથી આજ રોજ સત્યાગ્રહ અને ધરણાનો જે કાર્યક્રમ ગાંધીજીની પ્રતિમા પાસે રાખવામાં આવ્યો છે, ભાજપની સરકારે જે કાળા કાયદાઓ ઘડ્યા છે એની સામે અમારું આંદોલન છે। અમારા આ ગાંધી ચિંતા માર્ગે અમારા આ દેખાવો છે, વિરોધ પ્રદર્શન છે। જ્યારે ભાજપની સરકાર જે રીતે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, જુદા જુદા ગતકડા કરીને કોથળામાંથી બિલાડા દરરોજ નવા નવા કાઢીને અમિત શાહ જે રીતે લોકોને પરેશાન કરે છે, ત્યારે એની સામે આ અમારું વિરોધ પ્રદર્શન અને સત્યાગ્રહ છે। કોંગ્રેસ પક્ષના પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ જે રીતે આ કાળા કાયદાની સામે જે લડાઈ ઉપાડી છે અહિંસક રીતે ગાંધી ચિંતા માર્ગે, ત્યારે સુરત શહેર કોંગ્રેસ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચનાથી આજે આ કાર્યક્રમ યોજ્યો છે અને આ કાળો કાયદો અમને માન્ય નથી, એનો અમે વિરોધ કરીએ છીએ। કારણ કે આ કાયદામાં આંટીઘૂંટી એવી રીતની કરી છે કે એક કોમને ટાર્ગેટ કરવામાં આવી છે, કદાપિ ચલાવી નહીં લેવાય। ભારત એક બિનસામ્રાજ્યવાદી દેશ છે અને આ ભારતની આ આટલી મોટી લોકશાહીમાં જ્યારે ભારતીય બંધારણના ઘડવૈયા આંબેડકર સાહેબ, મૌલાના આઝાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી, આ સૌએ જે ભારત દેશની લોકશાહી મજબૂત કરી છે અને બંધારણને મજબૂત કર્યું છે, ત્યારે આ બંધારણને જે રીતે વેરવિખેર કરવા જઈ રહ્યા છે, ત્યારે એની સામે કોંગ્રેસ પક્ષ ગાંધી ચિંતા માર્ગે આંદોલન ચાલુ રાખશે અને આ કાળા કાયદાને દૂર કરવા માટેની અમારી લાગણીને માગણી છે। થેન્ક યુ। સરદાર વલ્લભભાઈ